જય શ્રી રામ કાલે એક વિડીયો બનાવ્યો એમાં શાંતિથી બધું સમજાવ્યું હતું કે સારંગપુરનો વિવાહ શું છે એમાં કઈ રીતે સ્વામિનારાયણ ભગવાન હનુમાનજીના દાસ થાય છે કઈ રીતે નમન કરે છે પણ કેટલાયને ને પચતું નથી કાલે કેટલાય વિડીયો બનાવે છે તમે બી જોયા હશે કાલે પાછા નવા વિડીયો અપલોડ થયા છે કરણી સેનાના છે કેટલાયક લુકાલબાડીયા જે બોલે છે બિચાર બીજા એના છે કેટલા કલાકારો બોલે છે કેટલા ઓલા ગિરનાર થી ભાઈ ઓલો અધ્યક્ષ જે બેઠો છે ચરસ ગાંજો ફૂકવા વાળો સાધુડો ઈ બોલે છે એટલે આ બધું જોતા એમ લાગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે આ લોકોને નફરત જુઓ હું પોતે વૈષ્ણવ છું ભાઈ હું એમ નથી કહેતો કે સ્વામિનારાયણ સંપ્રદાયને કઈ ખોટું બોલો કઈ સારું બોલો પણ સત્યનો સાથ દેવો આપણા સનાતન ધર્મનો મૂળ પાયો છે સત્યનો સાથ પેલા દેવો હવે કાલે પણ કહ્યું હતું આજે પણ કહું છું કે સનાતન ધર્મનો જે પ્રચાર પ્રસાર અગર જો કોઈ કરતું હોય ને તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે ભાઈ એ સત્સંગ બાબતે સમજો એજ્યુકેશન બાબતે સમજો હોસ્પિટલ બાબતે સમજો કે કોઈ પણ રીતે સમજો તમે આજે માં જે ભોજનાલય અત્યારે તમે વિશાળ જે હનુમાન આ લાસ્ટ હનુમાન જયંતી ગઈ એમાં જે ભોજનાલય ને આ પ્રાણ પ્રતિષ્ઠા જે મૂર્તિની કરી કિંગ ઓફ સારંગપુરની એમાં તમે ભોજનાલય જે બનાવ્યું હશે ત્યાં તમે કેટલા લાખો શ્રદ્ધાળુઓ ભક્તો જમીને જાય છે એ કેટલું મોટું ભોજનાલય નું આયોજન કરવામાં આવ્યું છે પચીસ ત્રીસ ત્રીસ ટકા ગુજરાતી પબ્લિક હોય છે બાકી સેવન્ટી ફાઈવ પર્સન્ટ મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી બહારની પબ્લિકો ન્યા બે બે તંત વાગે પહોંચતી હોય છે તો પણ ત્યાં અખંડ અન્ન ચાલતું હોય છે પડી ગઈ છે કોઈ પણ કારણ સારું કામ કરે ચાહે ઘર બાર માણસ હોય ચાહે સાધુ સંતો બાબતોમાં હોય પણ પગ ખેંચવાનો આગળ ના જવા જોઈએ અરે ભાઈ માલ વગર તો મોહબતે નથી હોતી આ તો બધું રૂપિયા તો થાય ભાઈ બાકી સ્વામિનારાયણ સંપ્રદાય ક્યારનું ખોવાઈ ગયું હોય ભાઈ આ તો બધો રૂપિયા હોવા જોઈએ ભાઈ નકર તો કે આ સાત કે જતા હોય કે એને શું લેવા જોવાના ને એને આ ગિરનાર માં કેટલા પડ્યા આ ઇન્દ્ર ભારતી ની સામે કોઈ જોતું નહીં ભાઈ હે એટલે સ્વામિનારાયણ ટૂંકમાં જે હારા કામો કરે એ આ બધાને પચતું નથી રૂકાઓ તમારામાં તેવડ એટલી જ હોય તો આ બીજી જે સમસ્યાઓ છે એને સોલ્વ કરી બતાવો ને લો હું તમને કહું સમસ્યાઓ રાજ્ય ગુજરાત રાજ્યમાં આજે કેટલાક છોતેર વર્ષ થઈ ગયા આઝાદીને બરાબર છે છોતેર વર્ષ થયા હોવા છતાં ગુજરાત રાજ્યમાં દારૂબંધી ચાલે છે ત્યારે તો તમે કોઈ એક્શન લેતા નહીં ત્યારે કેમ આવો વિડીયો બનાવતા નથી હે લુકાઓ સરકારની સામે કેમ પડતા નથી ત્યારે તમે ત્યારે કરણી સેના ખોવાઈ જાય છે હિન્દુ સંગઠનો ખોવાઈ જાય છે આ સાધુ બહાનાર વાળા બધા ખોવાઈ જાય છે ત્યારે ક્યાં તમારા મોઢામાં સાપ જાય છે બીજી એક મુદ્દો ગૌ હત્યા રાજ્યમાં ખુલ્લે આમ ચાલે છે કેમ બંધ નહીં થતી અરે કેમ બંધ ના થાય સરકારની સામે તમે ટેકો લગાવો ને કાયદા કાનૂન પરફેક્ટ બનાવડાવો એક કાયદો બનાવડાવો ગાય હત્યા જો હવે થશે તો ફાંસીની સજા આપવામાં આવશે કેમ તમારે ત્યાં બોલવું નથી પણ અહીંયા જો કોઈક સારું કામ કરે આપણા ધર્મનો તો એના તમારે પગ ખેંચવા આવી જવું છે સ્વામિનારાયણ સંપ્રદાયને જેમ તેમ બોલવું છે પેલા જુઓ જાણો શું છે શું નહીં જો ધર્મનું જ્ઞાન ના હોય તો વેચવા પણ ના બેસાય એટલી મને ખબર પડે છે ત્રીજી વાત ભ્રષ્ટાચાર જનસંખ્યા નિયંત્રણ ઘૂસણખોરી નિયંત્રણ બાંગ્લાદેશીઓ આજે કેટલા અત્યારે ગુજરાતમાં વસી રહ્યા છે કેમ તમે કઈ બોલતા નથી એના વિશે ત્યારે ક્યાં કરવાની સેના જાય છે ભાઈ ત્યારે આ બધા રૂતરાઓ જે બોલે છે અત્યારે વિડીયો બનાવી બનાવીને ત્યારે એ બધા ક્યાં જાય છે ત્યારે એના મોઢામાં સાપ સૂકી જાય છે હે ભાઈ મુવે હે હજી ચોથો મુદ્દો આજના હિન્દુ યુવાનો આ જે અત્યારે સિંહના બોર્ડ ફરે છે ને ભાઈ એ હું એક જ વસ્તુ કહેવા માંડું ક્ષત્રિયો કોને કેવાય સાંભળી લેજો આ રકુ રાજા રામ થઈ ગયા આપણા ભગવાન રાજા રામ થઈ ગયા પિતાજીના વચન ખાતર રામજી વનમાં જાય ખાલી પિતાજીનું વચન પાડવા માટે રામજી વનમાં જતા રહ્યા આને ક્ષત્રિયપણું કેવાય માન મર્યાદા મોભો વટ વીરતા હે અત્યારે હિન્દુ યુવાનો સિગરેટ તમાકુ વગેરે જેવા એ વ્યસન મુક્તિ અભિયાન કોઈ કર્યું ગુજરાતમાં વ્યસન મુક્તિ અભિયાન અત્યારે ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે તમાકુ હજી તો પંદર વર્ષનો નો થતો નહી ત્યાં તમારો સિગરેટ ફૂકવા મંડે છે અને પાછળ પાછળ સિંહા બોર્ડ માર્યા હોય અરે ભાઈ આને સિંહા બોર્ડ મારી નો ભરવાનું હોય એમનો હાલ્યો જતો હોય તોય ખબર પડી જાય કે આ સિંહ ની છે અને સિગરેટો ફૂકવાથી સી બનાય છે આટલા વ્યસનો પાડે જ્યાં અને તમારા લોકોને દાદાગીરી કરવી છે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે આ બધું બીજી એક વાત ગુજરાત રાજ્યમાં પાંચ ટાઈમની એજાનો લાઉડ સ્પીકરમાં ચાલે છે જોર જોરથી ત્યારે તમને લોકોને ક્યાં થાય છે ત્યારે સનાતન ધર્મ હિન્દુઓ બિચારા કેટલા ઓલા હેરાન થાય છે ત્યારે તમને લોકોને કઈ દેખાતું નથી કે અત્યારે આપણે આ પાંચ ટાઈમની એજન્ટ લાઉડ સ્પીકર ઉપર બંધ કરાઈએ તમારા જ હિન્દુસ્તાનમાં રહીને તમારા જ ગુજરાતમાં રહીને તમારી લોકોની મજા આવે છે ત્યારે તમને કઈ ખબર નહીં પડતી ત્યારે સનાતન ધર્મ ખોવાઈ જાય છે ભાઈ હે ત્યારે આ ગિરનાર નો ઓલો ભાઈ દેખાતું નથી એને જે દાદી ઉપર બેઠો છે એ કે હું વિડીયો બનાવીને એવી રીતના નાખું હું કમ્પ્લેન કરું કમ્પ્લેનો કરી છે ગમે ત્યાંથી સ્વામિનારાયણ સમ્રદાય પ્રત્યે કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેનો કરી છે કે આવી રીતના આમ છે ને આવી રીતના આવલું છે ને અમારા હનુમાનજી નું અપમાન કર્યું છે અરે હનુમાનજી નું અપમાન કરવા લેકો બેઠા છે તમે પેલા જાણો તો ખરી સ્વામિનારાયણ ભગવાનનો અવતાર કઈ રીતના છે ભાઈ એમને જોયા જાણ્યા વગર યદા યદા હિ ધર્મસ જ્ઞાની ભગવતી ભારત ભગવાન કૃષ્ણ સૌથી ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્ર હોય તો એ છે ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ પોતે અર્જુનને કહીને ગયા છે કે જયારે જયારે સાધુ સંતો દુભાય છે આ ની વૃત્તિ થાય છે ધર્મનો નાશ થાય છે ત્યારે ત્યારે હું યુગે યુગે અવતાર લઉં છું અને મનુષ્ય દેહ ધારણ કરું છું હવે રામજી ત્યારે હનુમાનજીને પધારતા હતા ત્યારે હનુમાનજી ને કહી ગયા હતા કે તમે આ પૃથ્વી પર રહો હજી તો મારા કેટલા અવતાર બાકી છે ત્યારે તમને હું મનોમન યાદ કરું ત્યારે તમે મારા સેવક તરીકે હાજર થજો સ્વામિનારાયણ ભગવાન નમુનાઓ નારાયણનો અવતાર જે નારાયણના આવા કેટલાય અવતાર થઈ ગયા એટલે મહેરબાની કરીને ખોટી જગ્યાએ આક્ષેપો લગાવવામાં ખોટી જગ્યાએ માથાકૂટ ના કરવી અને શાંતિથી રહેવું સનાતન ધર્મમાં બધા એકજૂથ થઈને રહેવું અને મેં જે મુદ્દા કીધા છે એ ખાસ કરીને ધ્યાન દેવા હજી ફરીથી બોલી જાઉં છું રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂ વેચાય છે ત્યારે તમારા બધાના દિમાગો ક્યાં જાય છે ગૌ હત્યા રાજ્યમાં ખુલ્લે આમ ચાલુ છે ત્યારે તમે લોકોને મોટામાં બાવાસીર થઈ જાય છે ભ્રષ્ટાચાર જનસંખ્યા નિયંત્રણ ઘૂસણખોરી નિયંત્રણ માટે કોઈ જોગવાઈ નથી તો એનું શું કરવાનું પછી હમણાં જે ઓલું એક્સિડન્ટ થયું તથા કેટલા ચૌદ લોકોને કુચડી નાખ્યા શું થયું એનું ભાઈ એનું થયું શું એમાં કેટલાય બે તો દરબાર હતા ત્યારે કરણી સેના ના ગઈ ન્યા અને ચોથી વાત લાઉડ સ્પીકર ઉપર ખુલ્લે આ મેદાનો ચાલુ છે તો ઈ બંધ કરાવવાનું વિચારો ને અધર્મનો નાશ કરવાનું વિચારો તમે જે ધર્મ કરી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય કઈ બીજું તો છે નહી સનાતન સ કોઈ પણ સંપ્રદાય હોય એ સનાતન ધર્મની શાખા છે પછી એ સ્વામિનારાયણ હોય હું પોતે વૈષ્ણવ છું વૈષ્ણવ છે સ્વામિનારાયણ સંપ્રદાય છે બૌદ્ધ ધર્મ છે જૈન ધર્મ છે આ બધી શાખાઓ છે મૂળ સનાતન ધર્મ તો એક જ છે ને પછી ભલે ને તમે ગમે તે ડિસ્ટ્રીબ્યુટ થઈને ગમે તે રીતના જેમાં પૂજવા હોય એમાં પૂજો ગમે તે રીતના ગમે તે ફિલ્ડમાં જાઓ તમે નારાયણ મળવા જોઈએ સ્વામિનારાયણ માં તમે જાઓ તો તમને નારાયણ મળવા જોઈએ આખા જગતનો નાથ એક જ છે બધાનો બાપ એક જ છે હિન્દુ હોય મુસલમાન હોય કે કોઈ બી આ પૃથ્વી ઉપર રહેનારો કોઈ પણ પ્રાણી એના નાથ એક જ છે શ્રી હરિ નારાયણ ત્રિલોક નાનાથ એની લીલાને કોઈ પામી શક્યું નથી કોઈ પામી શકવાનું પણ નથી એની લીલા આ પરંપાર છે માટે ખોટી રીતના આ બધી માથાકૂટો પડવાનું બંધ કરો સનાતન ધર્મના બધા એકજૂટ થઈને રહો સંપ્રદાયોમાં અંદર અંદર લડવાની જરૂર નથી અને શાંતિથી દેશમાં બની રહે જે અધર્મ છે એનો નાશ કરો ધર્મના ખોટા પગ ખેંચવાનું બંધ કરો બસ આટલું જ કેવા આવ્યો છું જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ